ભૂવા પડી તમારે શીખવી હોય તો શીખવાડ દઉં, જે ના વળતી હોય તો તારે ગમે તે ઉભા રહીને કહેજો, તમારે એક શબ્દ ખોટો પડે તો તમારું જુત્તું મારું મૂટું, એક જ વાત કરવાની તાર કુટુંબમાં રાગ નહીં, આખી જગતમાં ડુંગમી લો છોય રાગ નહીં, અને આ મુદ્દો કોઈ દાડો કોઈ ભૂવાનો ખોટો નહીં પડે, તારે કહેવાનું ગમે તે ના, કદાચ કોઈ ગુસવા હો. બીજો મુદ્દો એવું કહેવાનો કે ભાઈ તારા ક્ષેત્રમાં ઊંચાળ પાણીની કુંડી હે, કારણ કે ક્ષેત્રમાં ઊંચાળ પાણીની કુંડી હોય તો જ નેચાળ આવે, નેચાળ કુંડી હોય તો ઊંચાળ પાણી જાય નહીં, એટલે એમ કહેવાનું ભાઈ તારા ક્ષેત્રના ખૂણો ખૂણ જ કુંડી હોય અને ઊંચાળ જ કુંડી હોય, એને એવું કહેવાનું તારા કુંડી ભાજી જેલી હે ભાઈ, એટલે કહ્યું કે હા, ખેડૂતનો પાવડો ઢીલો થાય ને કુંડી ઉપર ટીચર બીજું તો કોઈ હોય ના, કુંડી કોઈ દાળ હાજી ના હોય, કોઈ દાડો હાજી હોય નહીં, કે શેતરના શેઢ ભાઈ ત્રણ લેબડા ભીખો હોય તો હાથ લેબડા તો આ બધું ચહેર નહીં ધોળતી, કે ભાઈ ગરથાર નો વખો હોય ડોહાખી જિંદગી હોય મરી જાય ને મજા બનાવી જાય ને હાથ ગરથાર નો વખો હોય ને આવ્યો તો નખો જ ના વળી ગયો, આજના જ ગરથાર માં પહેરી ગયું, કોઈ દાડો કોઈને માતા કોઈને વળગતી નહીં, કોઈને કહેતું હોય મને માતા વળગી તો કોઈની વળગી નહીં, કોઈ દર વળગશે નહીં, વળગહ તમારી જીભ, તમે કહેતા હો કે માં જો સાચી હોય ને તો કાલ અમારા ભાઈનું પૂરું કરી દેજે, અને પૂરું ના થાય તો એના ઘરનું પાણી નહીં પીવું, ચાર દાડા જીર કે ભાભી ચા બનાવો હમણાંથી પીધી નહીં, એ વળગહ, તમે દેરો કોઈને વળગતો નહીં, કારણ કે અમારું તો સારું કરવાનું કહો, અને સારું કરે જ માતા, ભાઈ જુદા પડે ને બહુ જ ના કહેવાય, હું ચહેર એવું કહું કુટુંબમાં વિખવાદ કરીને ઘેર જતો રહે બહુ જ ના કહેવાય, પણ ઘેર જ્યાં જેને ઊંઘ ના આવે ને કે સાલું કુટુંબ ભેગું નહીં થાય તો મજા નહીં આવે, અને એ કદાચ હાજર હોય કે ના હોય પણ કગર તો કે કાળકા ચહેર એક થાળીમાં જમું એવું ભાવ પેદા કર, અને એ ભાવનાથી જેને કોમ કર્યો હોય એને જસ જ મળો, બાકી આ જગતમાં કશું મળતું નથી, મેલાવું નાયણ મેહર ને માતા ધૂણતી છું, ભીખાની જીવોની ચહેર મેરડી ધૂણતી છું, આ પટેલ ના હજુ ચીયો દીવો હું હ એ ખબર નહીં, પણ મેં એમ કીધું હતું કે આટલો આટલો દેરો હાચો હોય તો આટલું કમાઈ આવે ને આટલી વેળા તારી હવળી આવી જાય, અને શૈલેષભાઈ પટેલ કદાચ કાળી ગળીનો દોરો વધવાનો વેત નહીં, પણ તું નીકળી ને તારા એક ઓગળીની જગ્યા ખાલી ના હોય ને ગળામાં ધરાઈને હોનું પહેર્યું, કાલ કદાચ કોઈક એમ કે પૈસા છે એવું લાગે તો આ દેરો સાચો ને કે આ દેરોને કશું કરવાનું નહીં, એ દીવા કોઈ કોમના નથી, કોઈ તો મેં ચેલેન્જ તેમ કીધું હતું કે શૈલેષભાઈ પટેલ દાડો ઉગ અને કદાચ વાવાઝોડા તો હું નહીં રોકું, કારણ કે આબાનું પણ વરસાદનું જો ફોરું એ પડવા દઉં તો મારું નામ ચેહર, અને આપણે થેકલું માળી નાવ ફેરો તો હું ભીખાની માતા નાખ્યો, તે આખી જગત જુઓ ભાઈ પડ્યું હોય મને કયો, રોમ તો જગતમાં જતો નહીં રહ્યો, હાજર છે આપણો મન નાહી ગયો, તમારી પથારીની જેને ખબર હોય તમારી પથારી ફેવર, આ જગતમાં છો દુશ્મન હોધવા જવાના નહીં, ભાઈ કો તો ભાઈ મારે કો તો ભાઈબંધ મારે, અને કો તો તારા તો ભાઈ તારા કો તો ભાઈબંધ તારા પાછું, પણ ઓળખોળ પડવી જોઈએ કે આપણા માટે હું ભાવ હોઉં, ઘણા અસ્કા કરવાના મેળ જ ના આવે, એવું અસ્કાથી જ મન, આપણે કે બાપા બેસી જાય આમ તારું હ હું બે જાય એટલું બેસ પણ તરત બેસી જાય, પણ જેને જે ભાષામાં સમજણ પડતી હોય એ જ ભાષા વપરાય, કે જેની જગતમાં ઓળખાણ નહીં ને ભીખા બુવાની ચહેરની ઓળખાણ પડી જાય, જો કદાચ જગતની ઓળખાણ ના પડું તો હું રબારીની માતા રાખજો તો તમારા ચહેર મેળવીને રોમરોમ કરવા ન પડવા આવી ગયો, આ લખાઈ ગયો હું ચહેર કહેતી હું તો ભાઈ આ ભાઈને હું પૂછ મને સમજણ ઓછી પડો, 80,000 રૂપિયા બેંગ્લોરથી હૈદરાબાદથી લઈને રાજસ્થાન આવ્યા, ત્રણ વહીવટ બાકી હતા એ પત્યા, 7,000 રૂપિયા કના બાકી અમારો રોમદો ખીચામાં ગણો તો એ પણ આપણા જોડે ગણો તો એ 80,000 પ્લાનિંગ આપણો જે દર હેડ્યા રાજસ્થાન જવા એ દાડાનું હતું, કાંઈ 80,000 લઈને જવું તો ઘેર જઈને આવું એટલે આપણી વાત પતી જાય, અમો
50,000 રૂપિયા એક ભાઈ ને ઇમરજન્સી હાલવા જરૂરી હતા, બરાબર ને? જે આપણો મોમાજી નું મંદિર છે એના બાજુ વાળું ઘર હું નાયણ મહેલ માતા હું, તમને યાદ ના હોય તો ઓલ ઓવર વર્લ્ડ ના ડેટા હું રાખવા વાળી માતા હું. સેટિંગ 80 નું કરવાનું તો ના થયું, 65 નું જ થયું. હું નાયણ મેવર ને માતા જે બોલું એ મારો શિવજી કમ્પ્લીટ તોલી ના લહ ભાઈ. હું 14 રાજ્ય દોડો, ખાલી ગુજરાત નહીં દોડતી મેલા, પણ મને સંજય બધી ભાષાઓ આવડે. ગોગા મહારાજ ના ભુવાજી દોડતા હોય ફોરન થી કોઈ દર્શન કરવા આવો કોઈ, એટલે ભુવાજી તો દોડે નહીં કે ભાઈ હું ગોગો આવ્યો, અને પેલો તરત પાછો વળી જાય, કારણ કે એને ગો ગો માં જ ખબર હોય, ગો ગો એટલે પાછું જવું, એને બીજી સમજણ ના પડે કે પાછું જવાનું કીધું એ પજે લાગવા ના આવે, એ તો એને કહેવું પડે આઈ એમ કમિંગ ફ્રોમ સ્નેક, વોટ ઇઝ યોર કેચન, પ્લીઝ ગીવ મી સિટ ડાઉન, તાળો મેળ પડો. અરે થમ્સઅપ બહુ નહીં, ટીવાય બી એ કરે પછી બહુ થયો, એટલે સાયન્સની ખબર, કેમિકલના પ્રયોગોની ખબર હે. જો તમારા આંખમાંથી કંકુજ ગરતું હોય તો હું તો એમ કહું કે ધૂણવા જ ના જવાનું, જો બીજું કોમ જ ના કરે, પેકિંગ કરી કરીને બજાર મૂકવાનું, બીજું હું કરવું ભલે ને, હજુ 2000 તો વેચાય ને, અને દુનિયા 100 રૂપિયા વેચ્યો તો આપણે 30 રૂપિયા, આપણે તો કોઈ મટીરિયલ વાપરવાનું નથી. પણ દેવ ખેલ ના કરે, દેવના ખેલ ના હોય, દેવના તો આમ દેખાય એવા પરચા હોય, અને તમારું મન ઠરી જાય ને કોને માતા કહેવાય એ પકડી પડાય, બાકી પકડાય નહીં પડે. તો તારો તણે તણે કોમ થઈ જશે, હું નાયણ મહેવની માતા બોલું. બીજા નંબરમાં શૈલેષભાઈ, સમય તો સારો ને ખોટો દરેકનો આવશે ભાઈ. આ ભુવાજીને નહીં મેં ચોલ્લો કર્યો, નથી મેં પિયાલો આવ્યો, કારણ કે મારી ચહેરની સિસ્ટમ કે જો હજી પ્રમાણ ના પાડું તો હજી કોઈ તિલક નહીં કરતું. સૈનિકની ભરતી થઈ જાય, સૈનિક કોઈ કોમમાં ના આવે તો ભરતી કરીને કરવાનું હું. સૈનિક એવો હોવો જોઈએ કે ભીખા ભુવાની ચહેરો શીખવાડેલો હોય, એનો ધૂણાયેલો હોય તો હા બરોબર એક હોવો જોઈએ, અને એને એમ કહે કે વન મેન આર્મી, એક હોય તો આખી આર્મી બરોબર. અને એવા આપણો સિસ્ટમ 365 બનાવવા હે, પછી જય માતાજી રોજ એક રમે શું લેવા જવું. કોઈ ભુવાજી લે ભાઈ, સેવક ગમે તે હોય, ભુવાજી ને એવું કે પૈસા લઈને આવજો, અમારા સેવક કે ભુવાજી તિજોરી ચાવી જડતી નહીં, પૈસા તો છે જ પણ પૈસા તમે લઈને આવજો, અને તો એ તત્પરતા હોય એ ભીખા ભુવાની અને ચહેરની ગેરંટી. લેવા માટે આખી જગત આવો, હાલવા વાળા બહુ ઓછા હોય, અને હું ચહેર બે વસ્તુમાં મોનું, લેવામાં મોનું ને હાલવામાં મોનું. આ ભાઈ ચૌધરી તારા જાતે એવું કહેતા હતા કે કોઈ ભુવન પગે ના લગા, કોઈ ભુવન પગે ના લગા. એસટીમાં ડ્રાઈવર બરાબર એમના ઘેરથી બીમાર પડ્યો, આ ભાઈનો લગ્ન હતો, એટલે આ ભાઈના પપ્પા એવું કહેતા હતા કે માતાજી ખાલી લગ્ન પતી દઈ ને તો સુધી કોઈ ના થાય એવા આશીર્વાદ આવે. કીધું ચમ પછી નહીં રાખવી મને, પછી મરી જાય તો વધુ નહીં, કે ના માં અવસર પતી જાય ને તો સુધી કોઈ ના થાય, કારણ કે પરિસ્થિતિ એવી હતી ને. કેદાળ બહુ ચહેર એમ બોલી હતી કે મરવાની હજુ બહુ વાર, જો લખવું હોય લખી લેજે ને, જો કદાચ 10 વર્ષ સુધી કોઈ મારી જાય ને તો મને માતા નાખી હજી ગુણ બેઠી ને. તો એ દળ આખી દુનિયા એમ કહેતી હતી કે હવે ચોખ્ખો કરો, અને મારી ભીખા ભુવાની ચહેરની મરજી હોય ને દેવ દુઃખ હોય અને ચોખા કરેલા ઊભા ના કરું તો મારું નામ મટા, પણ દેવ દુઃખથી મટા. બાકી ભીખાભાઈ ભુવાજીના પપ્પા મરી ગયા, જો જાદુ મંત્ર ને વિદ્યા આવડતી હોય તો એમને ના ઊભા રાખો, હા તો મારા બાપને હું લેતો હતો, પણ એ વસ્તુ અલગ છે ભાઈ. મરવાનું દરેકને તમારે ને મારે બધાને જવાનું, અને ચંદનનો લાકડો ભાગ્ય જ ભાગમાં આવું, અને હવે તો ગેસ થઈ ગયા ગાલ્યા નહીં કે કાઢ્યા નહીં, કોઈ જોવાય નહીં દેતો કે હળજ્યા કે ના હળજ્યા.
આ ભવના મેના વરહ ભાઈ માડી ચાલ ધરાવાના ધાવણ ના ઉપર એટલે કોઈનું ખરાબ થાય અને રાજી થાય એના કળિયુગનો રાક્ષસ કહેવાય. રાક્ષસ તો જતા નહીં રે પાછા, પાછા રાલા આયા તો છું પરચાધારી પીર જતા રહી તો તો ધરતીનું થાય. પણ કોકનું બગડતું હોય ને પોતાનું બગડતું પડી મેલી નીનું સુધારવા જાય એ ભગવાન, ભગવાન જો હોદવાની જરૂર નથી. કોઈ ભગવાન થવા માટે તો વેધાવું પડે. આ બધા બહુ એવું કહેતા હોય કે ભાઈ બંટીનો બે બૂરો આલ્યો, એટલે બે બૂરો નહીં 12 મહિને થાકુતર એટલો માલ ફાપ્યો બોવા જોઈએ, અનાજ એટલું વાપર્યું, પૈસો એટલો વાપર્યો, પબ્લિકને મજા એટલી લીધી. કોઈ તો જે ખર્ચો કરે એને જ પરચો હોય ભાઈ, ખર્ચાવાના પરચાય તો સમજે નહીં કોઈ. હવે ભૂવાને ધોણીને બહુ ધોન રાખવું પડે ભાઈ. હવે કોઈને એવું ના કહેવાય તારા નેવાનું પુનઃ સેવ થાય ભાઈ, કારણ કે ઘર ધણી કે મારે તો ડાબુ હોય માતાજી. હવે નેવો જતો રહ્યો એમ કેવું પડે તારા બંબાની પુનઃ સેવ થાય, બંબો એક જ બાજુ પડે એટલે બંબાની પુનઃ એવું થાય ભાઈ. પણ ભાદરવી પૂનમ એટલે અંબાની, જગત ની આદ્ય શક્તિ છે. આજે એક બાજુ એનો મેળો હોય, એક બાજુ સુગરના પટેલો નો મેળો, આ સંજોગ મેળવવા બહુ કાઠા છે. સમય ના વેળા તો હવની આવન જાય ભાઈ. પેલી બુની એવું કહે કે માતાજી મારા ભોણીનું અવસર થઈ જાય ને વિદેશ મોકલવાનો ભાવ હો, આ બે કોમ થઈ જાય એવું બેઠા બેઠા હું કગરું. તો શૈલેભાઈ પટેલ તારો અવસર ઉજવી ગયો ભિખારી માતા અને ના ભી બોલે ના ઓળખું તો મારું નાણ બે ને માતા નું ધોળવું થઈ કારણ તો તો હું ભિખારી ચહેર નાખ્યો. બપોરે 3 વાગે ફોન આવ્યો, હું નારાયણ મેહર ને માતા બોલો, જેટલા વાગે હું થયું હોય ખબર ના પડે તો મારું ધોળવું ધિકાર છે. તો આ બુનને તો બુવાજીને કીધું નહીં, કારણ કે આ એવા સીધા હાથી પર ચડાવી દીધા, કીધી સીધા બોવા ઉતારે એથી ઉતારે વાહમાં લઈ ગયા એથી ડાયરેક્ટ હોય. પણ જાઉં નારાયણ મેહર ને માતા એવું કહું કે કદાચ વેળા ના હોય એનો હંગાત કરવાની મને એળ હોય. જે દાડ ઇન્કમ ટેક્સ એમ કહેતો તું કાટલા પૈસા ભરવા પડશે, 18 લાખ ભરાવાના મેળ આવશે નહીં. હું જેહર એમ બોલી કે ભાઈ આ તો પછી કશું થાય જ નહીં, 1800 રૂપિયા ભરવા નહીં પડે, હું થાય મારો રોમ જોવાનો. હજુ કોઈ નોટિસ આવી નહીં ને કે હળંગ 7 નોટિસો, 7 નોટિસો આવી તો આ બુન નહીં જી કોર્ટમાં નહીં, વકીલ ના મળી અને ઘેર જવાબ આવો કે તમે કેસ જીતી જાઓ તમારે પૈસા નથી ભરવા. એ આ કળિયુગમાં સત્યુગ બતાવે દીખાની છે અને એટલે જ આ લોક ચાહના હોય એટલે આ એક ગોડું નહીં અમારું. પચાસ વર્ષે પેપડીનો ફોન ખરી પડું અને હું માતા એમ બોલી કે કદાચ 60 વર્ષની ઉંમર થઈ ગઈ અને જગત એમ કે સંતાન ના થાય અને 60 વર્ષે જો કેળમાં દીકરો તેડી ના લાવ તો મારું નામ માતા નું ઓમની મામી. તો ઓમની ઉંમર આ તો મામી ની કેટલી હશે? તો હું શિવજી ની ભક્તો ની હું બોલું, મારો શિવજી સદાય મારા ચહેર ના બોલેલા બોલ કોઈ દાડો પથરા પટકાવા દીધા નહીં અને કોઈ દાડો પટકાવ્યો નહીં. શૈલેષભાઈ પટેલ હું નારાયણ મેહોર ને માતા ધોરણ થી હું આ તારી કાળકા 14 હોળ નું વેણ આલો ચપટી ભરી નહીં, હજુ હાથમાં કણ જાલ્યા નહીં અને 14 હોળ નું વેણ આલો તો બુવાજી દાડો ઉઠશે, એટલે દેરું પિયાલો માં છે, ચોલ્લો માં છે અને બુવાજી ચૈશાત્રી નક્કી નહીં. આ તો વાત છે, કોગડા કરે દવ ના બોલે લાય બંબો લાવો પડો, તાણા જ બોલો હોય ભાઈ એમ તિયાર લાય બંબો મેલ્યો હોય કોગળા નહીં કર્યા અને કોગળે દઉં જગતના ઓલવણે ના ઓલવણે પણ હું ચહેર ઓલવી રહ્યો. આ 14 હોળ ભગવાન લખેલે મારા ચહેર મેરડીને ભગવાન લખેલે, હું નારાયણ મેહરની માતા લખેલો, કદાચ એકવાર દેરું તોડશે મને ખબર ઓછી પડે.
ના ધોળતી ના જેવા ભગવાન એને એક વાર તોડશે એવું કઈ ના ચાલુ એને જેટલા ગણાય રોમ જોડે તો હું 18 દેખાય એને જેટલા ગણાય એ જો લેદણ મારી ચહેરા ની ચપટી કુદળ મારા રોમ ની લૂંટી નહીં કુદળ લૂંટશે નહીં આખું પાછું થાય એક જાલી રહ્યો કટે હતો આ જાય એવી નહીં મારી દોડવાની સિસ્ટમ મોદી હે કારણ કે મને ખબર હોય જોર થી દોડીએ ફેફસો જતો રહી મકોડા ગહી જઈ મરી જઈએ કોઈ રાવણ ના હોય નાનબા મરી ગયા તો કોઈ રાવણ નહીં આવ્યો મને ખબર એટલે એવું જોર થી દોડવાની કોઈ જરૂર નહીં શરીર હચવાય ને બોલેલા બોલ લખાઈ જાય એ મહત્વનું હોળ હોય તો મને ખબર ઓછી પડે કોઈ દુનિયાના દેવની જે રીત હોય જગત એમ કે મેરડી અને દારૂ માગ હું ના પાડું મેરડીએ દારૂ પીધું તો એ વસ્તુ 100% સાચી પણ એ તો જનકલ્યાણ માટે પીધું હતું રાક્ષસનું વધ કરવા માટે પીધું ગાયના કરખમાં પીઆઈ ગયું એ નવ દુર્ગાએ મેલ ઉતારી મેરડી બનાવી એટલે એને મારવા માટે એને દારૂ પીધું તો દારૂ પીધા પછી કોઈ વાસ ના આવે અને રાક્ષસી વૃત્તિ પેદા થાય માનવતા મરી પરવાળો તાણે તમે કોકનું મર્ડર કરી એટલે મેરડીને મર્ડર કરવું હોય દારૂ પીવો પણ પછી માણસોની વાત તો સાઈડમાં હતી અને મેરડીને મર્ડર કરવાનું હતું પેલાનું એટલે દારૂ પીધો હતો દારૂ ઘણા લોકો એવું કહેતા હોય કે અમે શિવના ભગત છીએ એટલે ગોજો પીએ પણ વાંધો નહીં તમે શિવના જો સાચા ભગત હો તો ગોજો એક વાર નહીં 4 વાર પીવો પણ મહાદેવજીને ઝેર પીધું તું 1 વાર પીધું એટલે તો નીલકંઠ કહેવાનું તો 1 વાર પીને ખબર પડે મહાદેવજીનું નામ બદનામ કરાવવાનું હવા દાપણો થઈને બાપાનું નામ જોડી બિહારવું એ મહાદેવજીએ કોઈ દાડે એમ કીધું જ નહીં કે તમે આ પીજો પણ તો શૈલજભાઈ હોળ બની ગયા હોય રાજા કરણનો તો અમારા હાથમાં આવે એમ નહીં બાપુ બુઆ થાચી લોજ થઈ હતી ત્રણ ગાયક કલાકારો કે એ અમે દેરું આવશે રાજા કરણની વેળાથી હું આવો બાપા આટકો ભેગો થઈ ગયો કરણની વેળા તો કરણ તો હવા રાતે હોય જાય હવા વહેલો ઉઠણ પડતી પણ આ તો આશી રાતના જાગીએ હા ને વેળા થાય આપણો પણ જે જે બન્યું હોય કુદરત જે જે કહીને જી હોય એનું કારણ જો કોઈ એવું કહેતું હોય ઘણા ડોહા તરલ કહેતા હોય કે વહેલા ઉઠો વહેલા અને વહેલા ઉઠશો તો લક્ષ્મી પ્રાપ્ત થશે નકર થાય નહીં આ મારા મગજમાં બેસતું નહીં આ દુનિયાની અંદર 2 માણસો સૌથી વધારે વહેલા ઉઠું એક પેપર વાળો ને બીજો દૂધ વાળો મને બતાવો છો પૈસો વાળો પેપર વાળો સૌથી વહેલો ઉઠે અને દૂધનો ધંધો કરતો હોય સૌથી વહેલો ઉઠો આ બે દોડ દોડ જ કરે કોઈ પૈસા વાળો થયો એવું મેં નહીં જોયું કારણ કે 1000 લીટર નો ફાયદો થયો 500 લીટર બગડી ગયું હતા તો ના તો પાછું એનું દહી કરે આ કરે ના કરે પણ વળખો 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 પણ જો તમારો સલાહકાર સાચો મળી જાય તો સાહેબ બગડેલું એ સુધરી જાય એક મહિના તો આવો પ્રોગ્રામ હતો કોઈ 6 લીટર દૂધ લાવ્યો તો ગયો દૂધ પાક બનાવી ફ્રૂટ સલાડ બનાવી પબ્લિકને પૈયું અમે એક બળતણ હતું આ ખીચામાં લેબુ ગાલીને આવ્યું આઘા પાછા લેબુ કાપતા કરવા નેચોઈ નીકળી ગયું હવે ગોમડું હોય એટલે રાતે તો દૂધ મળો ના પેલા ભાઈએ જઈને જોયું ત્યાં દૂધ બગડી ગયું ફાટી ગયું મારા જેવો જઈને ભોર્યું કે છે રોવું કે મારી માતાનો અવસર અને 6 લીટર દૂધ મૂળ આવ્યો તો મારો બનાવો તો દૂધ પાક કપૂર સલાડ ત્યાં દૂધ બગડી ગયું બીજો હોય તો એમ કે આ બગડેલું કોઈ કોમમાં ના ઉકેલ નોખી દે ભાઈ હવે પણ જો સલાહકાર સાચો મળી જાય ને મહારાજ જેવો આ મેં કરેલું એટલે કીધું રોયે ના લ્યા શું થયું હવે કે દૂધ બગડી ગયું તે શું કરે હવે મળશે જ કે ના લચ્છી બનાય લચ્છી લચ્છી તો નહીં બગડી જાય ને અને ગમે ત્યાંથી થોડું કાજુ ને બદામ લાવીને મેં વાટીને નોખીને ખોટ નોખીને વગાડીને જવા દે કે હવે દૂધ પાક પાવ્યો હોય ને મારે લચ્છી પાવી છે અને જો સલાહકાર સાચો હોય તો બગડેલું સુધરી જાય અને જો સલાહકાર એવો મળો તો બધું હતરેલું હોય તો પૂરું કઈ ન થયું અને કના જોડે બેહવું અને કની સલાહ લેવી આ જીવનમાં શીખવું જરૂરી પોતળું ચાકડું રોડ ઉપર રખડતું હોય ને તો એની કોઈ વેલ્યુ નહીં પડે એનું જો શિવલિંગ ઉપર જતું રહે તો તરત પૂજા ચાલુ થઈ જાય
કે તમે કઈ જગ્યાએ બેઠા છો એની વેલ્યુ કોના જોડે બિહાઇન્ડ છો ઉભું રહેવાય. આ બે વસ્તુ આવડી જાય તો દુનિયામાં કોઈ તકલીફ જ નહીં. પણ લાલચવાના તો ઉભું જ નહીં રહું. હજાર રોકો લાખ મળશે, ઈમોને ઈમો હજાર આવી ગયા. પણ પછી માતાએ આવું કે મા હજાર લઈ ગયો ને, અમે તો કીધું તું હાલ તે હાલે તું જોવાનું કોઈ દેવ કોઈના ઘેર ગીરો નહીં. કોઈ બીજા નંબરમાં ભીખાભાઈ બુવાજી કે ગુજરાતના કોઈ પણ બુવાજી તમે બોલાવો ના તો તમારે જ્ઞાન નહીં આપતા. બોલાવો છો તમે ને મગો છો તમે કે આવ્યો તો પણ કોઈ વળીના ઉપરથી લઈ ગયો. પણ અમે તો કહીએ દાવા બાવા ને બોવા આ ત્રણ જેના ઘેર આવ્યા ને એને ખબર પડી જાય કે આયા. કારણ કે ભાઈ બાવો અને બોમણ ઉઠતવાથી લાવો લાવો ને લાવો, અમારો ધંધો જ રહ્યો લાવો લાવો લાવો. પણ આ જે લાવો લાવો કર્યો બુવાજી એ આખા ગોમને વેચી હો, એના હગા વાલો સુધી વેચી હો. અને એ જેને ખાધ્યું છે એમ કહે કે કાળકા તારી જે થાય અને કાળકાની જે થાય એટલે તમારી જે થઈ જાય. કોના પિયાલામાં ગોળ ન જી કોઈ કાળકાનો પિયાલો ગોળનો ઘીનો બનાવવાનો, મેરડીનો પિયાલો બનાવવાનું તેલ અને જાર, જારના દ્વારા ચડાવવાના નહીં લઈ છે ભાઈ એક લાવેલા. હું એવું હમણાં તો કે આખા જગતમાં હું એક જ પથરો હું, પણ આજે ભ્રમ તૂટી ગયો. હું મણનો છું તો જગતમાં હોમણ ના છું. આ ભાઈ ને આપણે ત્રણ વાર કહીએ ને તાણ તો અમે ત્યાં કાને કહો મને કહો હશે કે હજુ વાર હે ને થઈ જા એ સિસ્ટમ. બીજા નંબરમાં સધી ગોળનો ઘીનો પિયાલો એનો સિકોતર વાણવટી સિકોતર માત્ર સિકોતરો નહીં બિહાર્યું તારકો બીમે સિકોતરો સિકોતરો મેં નહીં બિહાર્યું વાણવટી સિકોતર માતા બિહારી બરાબર એનો ગોળનો ઘીનો પિયાલો. ગોગા મહારાજ બિહાર્યા તો ગોગા મહારાજના હાકરનો ગાયના દૂધનો પિયાલો આ પિયાલો. હવે ભાઈ ભૂવો તો થઈ ગયો પણ પઢારવાના શું કરવાનું પઢાર જોવો ભૂવો. આ કાળકાને મંજૂર હોય તો ભૂવાજી બોલો વેણ થાય કે વધાવો થાય. ગણજે ભાઈ હું ભણેલી માતા નહીં, આ વેણમાં મારા ચહેર મેરડીના રમ ગણવાનું મારે બનાવવાનું એના હોય વધાવો હોય વેણ હોય તો 17-15 મી ચહેરે નહીં આલ્યા એવું કાળકા કહે. 17-15 મી આલે નથી હોળ હોય તો બળે મિયા તો બળે મિયા છોટે મિયા તો સુભાન અલ્લાહ. તો બળે ભૈયા બુવાજી છોટે ભૈયા પડ્યા અંગત એને 18 પદવી આલો. સમય આવશે કેવું નાયણ મેહોર ને માતા બોલો એટલે પાછું બદલાવો બુવાજી એડવાન્સ બોલો. પણ આજ તો મારે જેના ઘેર હું હોઉં એને જ કહેવાય. કદાચ આ ભાઈને કહું તું 18 થાય કે મારે નહીં થવું મને લે કેવું પડે તમાર તો પાછા કજિયાનો ઘર મારો વરવાનો. એના કરતાં આપણે 18 આ ભાઈ બુવાજી આ દેવ 12 મહિને બુવાજી પોચ પગાથીઓ પટેલના ઘરના ઉપર ના ચડાવો તો મારું નામ બા તો હું ચહેર નાખી. પણ હું તો એડવાન્સ બોલવાવાળી માતા હશે ને થશે ને કોકને કર્યું છે ને કોકને કરાવ્યું છે આ હું ધોળતી નહીં એ મારું કોમ નહીં. જેને આવું બધું કહેવાય નહીં ભાઈ જેને બક્કલ પાડવું છે એમ કે તાર ભાઈને ના બોલાવતો કારણ કે તો જ મેળ પડે ને બીજું કોઈ આવે નહીં. ઘર ધણી કે ભૂવો કે કરી દે હ
રબારી જેટલું આ દુનિયામાં કોઈ ડાયું જ નહીં. રબારીના ઘેર જો કોઈ બુવાય બાધા હાલી હોય અને બુવાજી એમ કે હું મંગળવારે તાર ઘેર આવે અને આ ધણી સવારમાં લાકડી લઈને આખા વાંખમાં ફરો કે બુવાજી મારે ઘેર આવવા નહીં હો, તમે તો જતા નહીં બાપા, હું હું કોદા કાઢી જાય કયો ફરતો વેટી જાય બોલમાં બોલમાં ચમ કઈ બક્કલ પડો અને ફંજી કુટોણે બધોનો બક્કલ પડી જ જાય. આ નક્કી છે એટલે ભલે દુનિયા રબારી ગોડા કહેતી હોય પણ એના જેવો કોઈ ડાયા જ નહીં. અને કોઈ દાડો રબારીને બાધા લઈએ અમે હાલીએ છીએ ભાઈ, એને એમ કહીએ ને કે લાખે માતા નહીં છોડો રબારી, એમ કે હવા લાખ પછી હજાર નું સેટિંગ ના હોય પણ એમ જ કે હવા લાખ. જો ન્યાય કરવા બેસીએ ને એટલે દાગીના મેલે આ મેલે ના મેલે તમારી તાકાત છે કોઈ લઈ દો તમે અને તમારા ઘેર તો પાઠ ડાળવાનો. તમને એમ કીધું કે લાખે માતા નહીં છોડો કે માતાજી કામ કરો છ મહિના પાછું પાડી અત્યારે સેટિંગ નથી. રબારી હજારે ના હોય તો કે આજ જ આવું હોય બીજી વાત નહીં. એટલે ત્રણ વખત તમને પહેરવણી આલે રબારી. એટલે ડાયા હારે જ એટલે ડાયા હારે જ આ તારા દેવના પિયાલા પર આઠમ ના દાડ કોઈ ગોમની માતાનો તમારે જે થતું હોય આઠમ ના દાડ કાળકા માતાનો પોખડીની થાળી એક નારિયું અને એની ચુંદડી બદલવા આઠમ ના દાડ એનું એ મેરડીનું એનું એ સધીનું એનું એ સિકોતર નુમના દાળ ગોગા મહારાજનું પોખડીની થાળી અને ચંદડો એનું બદલવા. મને તો અમુક બાબતો ઝેર ચડાવ પણ મારું કોઈ હોભળો એવું નહીં પડે. પહેલાથી હેડ્યું આવ્યું લેડીઝ ફર્સ્ટ, એટલે માતાઓમાં એરિયો જ છે લેડીઝ ફર્સ્ટ. પહેલી માતાઓ જમું પછી ગોગો બાપુ હોય બીજા બાપુ હોય પછી, એટલે પહેલી લેડીઝ પહેલાથી હેડ્યું આવ્યું. આપણે નવું નહીં કર્યું તો નિબંધો લખવાણે અશોકભાઈ બધા મા વિશે લખવાણે, કોઈ બાપ વિશે નિબંધ કોઈ નહીં લખ્યું તો હવારોથી જોડીને ઝંડો લઈને તો આર્યા નીકળ્યું. હા કોઈનું સારું કરીએ ખોટું કરીએ અવળું કરીએ હવળું કરીએ ગાળો ખાઈએ જે કોઈ કરીએ કમાઈ લાવીએ ઘેર ઘેર આવતા હોય દરવાજો ઉભો કે હનુમાનના ગોળો હેડ્યો ખાલી ખાલી હાયો લાગે એ આખી જગત ડોળીને ઘેર આવ્યો પણ ઉમરો ના ચડી શકે કારણ કે જીભથી મોટું કોઈ હથિયાર નહીં. અને જેના ઘરમાં સ્ત્રી સારી હોય જેને ગુણવાન સ્ત્રી કહેવાય કે ભલે પતિ કશું લઈને આવ્યો ને ખાલી એટલું કે ને થાકેલા લાગો નહીં સાહેબી નો થાક ઉતરી જાય એક ખાલી પાણી નો ગ્લાસ અને હસતું મોઢું હોય ને એટલે 33 કરોડ દેવાનો દુઃખ હોય ને તો એને ભૂલી જાય એક વખત કોઈ દુઃખ જ નહીં કે આપણે. પણ ઉમરો ચડતો ચડતો તો કે હનુમાનના ગોળે હવારો જોયું તો અમા એ કરોડો લાવ્યો ને તો થેલો છૂટો જ ન કે હું આ લાવીને હું કરવાનું. એટલે પૈસાની વેલ્યુ નહીં, દરેકના માણસની પોતાની આબરૂની વેલ્યુ. હાથ કપાઈ જાય તો માણસ જીવો, પગ કપાઈ જાય તો માણસ જીવો, પણ નાક કપાઈ જાય ને જીવી નહીં શકે. નાક કપાઈ જાય ને એનું કોઈ જીવન કોઈ કોમનું નહીં. બીજા નંબરમાં જો કદાચ પત્ની એમ કહે ને કે થાકેલા લાગો લેવો પાણી પીવો બીજું બધું જે છે દેખા જાય છે તો એ ધણી એમ કહે કે પેલી સાડી ઇન્ટરલોક કરવા મૂકી આવ્યા તા લઈ આવ્યા સાયકલ હોય સાહેબ તો સાયકલ ઉપર બિહારીની સાડી લેવા લઈને જાય એ આ એક પાલા પોણી માટલો પાવર હ તો ગુનો કજિયો છે એમ કરું મને તો એ જ ખબર નહીં પડે. હવે તે હારા મારું ટોની પીવાના જોડે ખાલી થોડું આવી જવાનું ને એક ગ્લાસ પાણી આપી દેવાનું કોઈ તકલીફ ખરી અને એ માગી નાથી ડબલ મળે. ભાઈ તો બધું છે દિલ્હી લઈ જાય સાયકલ ઉપર પણ રાઘવના જગતમાં કોઈ નહીં બોલે. એટલે શૈલેષભાઈ પટેલ હું નાણે વ્યવહારની માતા એવું બોલું કાચ જેવા ભેળા બેઠા હોય ને એવા ભેળા રસો કદાચ બીજાની તાકાત નહીં તમારો ઓગળી ગાલી જાય. કારણ કે થોરિયાની દિવાલ હોય તો ગમે તે પાટું મેલીને તોડી નોખ છે પણ તો સેહાની હશે ને તો કોઈની તાકાત નહીં કોઈ. એટલે આજ સેહાની થઈ જઈએ એ ભાવ જાળવી રાખજો તો કોઈની તાકાત નહીં તમારી દિવાલ તોડો. જીવન સારું રાખવું હોય
અને શરીર સારું રાખવું હોય બે કામ કરો. શરીર સારું રાખવું હોય તો કમ ખાવું, અને જીવન સારું રાખવું હોય તો ગમ ખાવું. આ બે કાઠું કોઈનાથી થાય નહીં. ગોધી બાપુજી કહેતા હતા ને એ પાછું મારા મગજમાં નહીં બેસતું કે એક ગાલે લાફો મારે બીજો તૈયાર રાખવો, એ આ જમવાનો નહીં. તમને કે મોઢામાં હોય બધા પડી દે. મારીએ ના તો કોઈ નહીં, પણ જાલી તો હકીએ ને, જાળવું પડે. કાલ ના ધરાય, એમાં એ જમવાનું જતું રહ્યું. દહકાનો જમવાનો, પંજાનો, પાયલીનો, રૂપિયાનો જમવાનો જતો રહ્યો. હવે લાખની કિંમત રહી નહીં. અત્યારે છોકરો કેમ જોડે લાખ પડે? પેલા ગામમાં ગાડું લાવતા ને તો વસ્તી વધાવવા આવતી. અત્યારે ઓડીન BMW લાવ કે એમાં શું થઈ ગયું? લાવો બુદ્ધિશાળી ગોમડા ના બોલે પબ્લિક કહેતી છે ના ડાયે વાતમાં દમ નહીં. ગોમડું કરે કોઈ ના કરે. વેરશે મારા અમુક ટાઈમે મજાક કરવાની ટેવ નહીં, કદી જહા નહીં. હું આઈ આઈ જશે લાકડ તો સુધી જાય નહીં. શહેરમાં ભાઈ રહેતો હતો ને બાપાને એમ થયું કે આ છોકરો લઈને ઘેર નહીં આવે, ગામડામાં નહીં આવે તો કાકાને નહીં ઓળખ, કાકીને નહીં ઓળખ, ભાઈને નહીં ઓળખ, ભાભીને નહીં ઓળખ, દાદાને નહીં ઓળખ, દાદીને નહીં ઓળખ. એટલે દાદાને ટેન્શન આવ્યું કે સાલું ઘેર નહીં આવતો અને ઘેર બોલાવો કે બેટા આ વખત વેકેશનમાં તું બાળકો લઈને ઘેર આવે. એટલે ભાઈને એવી ઈચ્છા હતી કે આપણે કોઈ છોકરાનું ગામડું બતાવ્યું નહીં પણ આ વેકેશનમાં જઈએ. હવે શહેરનો છોકરો કેટબરી ખાઈ, હવે પેલાનું ટેન્શન કે સાલું ગામડામાં કેટબરી મળશે નહીં, છોકરો રહ્યા. અને અને જેટલા દિવસ રવાનું હતું એટલા દાડાનું પેકિંગ કરાવી દીધું કેટબરી. કાંખા દાડામાં એક છોકરો 5 કેટબરી ખાય, મહિનો રહેવાનો હતો આટલી લઈ દઈએ. અરે ગામડા આવ્યો એટલે ઘેર બેસવી વાણી હતી. એટલે ડોશીમાં બોલે કે હા આપણો છોકરો ઘેર આવો નહીં કહેવું હોય તો કે અમને બળી કોઈ દાડા નહીં ખાધી હોય ને, કે એમને બળી જોઈ જ નહીં હું ખાઈ તો કે આપણો બેસવી હોય તો બળી બનાવો. એટલે ડોશીમાં આનંદ આવ્યો કે છોકરો બળી ખાઈ તો ઓછો મજબૂત રહી. એટલે માજીને બળી બનાવી, બળી તો વાટકામાં જ આવવી પડે ને. તો છોકરો ઘેર આવ્યો એટલે થોડી વાર આગો પાછો તો એક છોકરો કેટબરી લઈને બેઠ્યું હતું. ડોશીમાં વાટકામાં કાઢી કાઢીને આ બળી આલી. એટલે છોકરો જાણવું હોય પ્રશ્ન બહુ કરો કે બા આ શું છે? એટલે ડોહો બેહી રહ્યા હતા. ડોહાને ખબર પડી કે ડોશી છેતરા બોલી નહીં એક. અને ડોહાએ પૂછ્યું કે બેટા તારા હાથમાં શું છે? કે આ કેટબરી છે. તો કે બેટા આ ભેંસ બરી છે. પેલું પેકિંગ મોહના લૂજ છે. અને તારા હાથમાં કેટબરી છે ને ભેંસ બરી છે, ખાઓ ચમચી ને ચમચી. અને ગામડાવાળો ગમે તેમ કંઈ સેટિંગ કરે, શહેરવાળો એટલો પડ્યું એટલે કે સાલું સમજણ નહીં પડતી, આપણે શું કરવાનું મરવા દે. એટલે ભાઈ આ સભામાં જેને ઉજાગરો બેઠ્યો છે, જાગરણ જેને કર્યું છે, જેને દેવના નોમે જાગરણ કર્યું છે, એના ઉજાગરા કાળકા પૂરા કરશે. એવો રબારીની માતા કરો. આ સભામાં જેના જેના જે ભાવ હશે, જેના જે વર્તા હશે, એ આ કાળકાના નામે જેને જાગરણ કર્યું છે એના ઉજાગરા મટી જાય ચહેર તો. અને મને ચહેરના જેને ભાવથી સંભાળી છે એનું વગર પૂછે ટોપું થઈ જાય હું ભિખારી માતા કરું. હજુ આપણે બુવાજી બાકી છે. બુવાજી છેઠ કેટલા થયા આવે દોડકા? હવે એ બુવાજી હજુ એવું નહીં કીધું બુવાજી મારો નંબર ક્યારે આવશે, તો આને શિસ્ત કહેવાય. ઘણાને એવું થયું કે નંબર નહીં આવે ત્યારે જતા રહે. હવે મોણ એક હોય અવસર કરવાવાળો, ધણવાની ગાદી એક હોય. કદાચ કોઈ બુવાજી ધણતા હોય તેમનું અપમાન ના થાય, એમને એવું ના કે તમે ઊભા થઈ જાઓ બીજાને બેહવા દો, તો અમે હળીઓ તો કરીએ જ છીએ, કવર અડાડીએ ગમે તેમ કરીએ. કે તોય કરતા તો નજર પડે ને સમજી જાય તો બીજાનો નંબર આવો. આ બધું નહીં કરવાનું હતું તો કરવું પડે, કારણ કે કોઈ આવેલા મહેમાનનું અપમાન ના થાય એટલા માટે. આજે પૂનમ આવતી, પૂનમ આવે એટલે દિવાળી થઈ જાય ને, એવું થાય એટલે દિવાળી થઈ જાય એને હું કહેવાય મોણેક થાળી પૂનમ.
મોટી એ દાડ પાતો અને આ અવસરમાં કાળકા હાજર હશે, ગોમ નો દેવ હાજર હશે, તો પૂનમ આવે, મોડક થાળી પૂનમ આવે, પેલો મોતી ના પાકી જાય તો મને નડ મેવાની મટા ન કહેવાય, તો હું ચહેર ના કહેવાય. ચોથી શૈલેષ ભાઈ ચેટલા મળી એ મને સમજણ નહીં, આર્ય વસ્તુ પછી બધાને સારી લાગે, બસકું હોવું ન ગમે. એટલે મને તો ખબર નહીં, કારણ કે ભીખાભાઈ બુવાજીની આખી સિસ્ટમ અલગ હોય. કોઈ સેવકને એવું પૂછવા નહીં આવતું કેટલા કમાણો જેવો ધંધો કરો, પણ મને પૂછવા બી આવીને હું પૂછો ભાઈ શું ધંધો કરો, કારણ કે આશીર્વાદ આલ્યા પછી પાછા લેવાય ના, આપણને ખબર ના હોય. નનો મી વેચવાનો ધંધો કરતો ને આપણે બી એકદા જોરદાર ચાલશે તો જેટલો મારવાનો. એટલે પૂછીને આશીર્વાદ આલ્યા હોય તો ક્ષેત્રા હોય ના, કારણ કે આશીર્વાદ આલ્યા પછી એ કરવું પડે. પણ બુવાજી આ ચહેર એવું કે હા, બુવાજીને કેવું હોય મારા આલવું હોય વેણ, ચેટલા કણ હોય કહેવાની જરૂર નહીં, પણ આલવું હોય વેણ કણ કહેવાની જરૂર નથી. તમારો જે ભાવ હોય ભીખા ભૂવા હોમું મારા ચહેર હોમ, એ ભાવ મારા ચહેરથી પૂરો થતો હોય અને તમારી મારી ઓળખણ ભાવ ભાવ કદાચ પૂરી થતી હોય અને એનું પરમોણ એ દીવાના રોમ હાલતા હોય તો મને ખબર અમે પહોંચાલ્યા હે જગત તમને નમતી હોય અને તમારું નમતું જોખો તો હું માતા નાખી એવું નાણ મેહોની માતા જોઈ. પણ વહેતી હેડીન કદાચ તારી ચહેર ને મળીને હું ચહેર આવીશ, એટલે ચહેરના પજે લાગીને મેં પૂછ્યું કે બોલ તારું શું કેવું. એટલે મને એમ કહે કે ભાઈ હું ચહેર તો રાજી છું, હું રાજી ના હોત તો રાજા બનાવીને કેવડત ના. પણ બુવાજીને એવું પૂછ કે વાડો રાખે ને વાડામાં ત્રણ દેવના દિવસ ના કર્યા, એ વાડો રાખ્યા પછી વાડામાં ત્રણ દેવના દીવા કર્યા હોય એમાં કદાચ ઝોપડી માતા મને ચહેર ને જડી હોય, બિહારી હોય ના બિહારી હોય મને ખબર નહીં, પણ એ તો શ્રદ્ધિનો દીવો તો સજ. પણ બરાબર જો કદાચ હું નાણ મેહોર ની માતા દોડતી છું અને બરાબર મેં ઓટો માર્યો છે અને મને દેરાને કદાચ ખબર પડી છે તો જાજુ કોઈ કહેવું નહીં, પણ હું ચહેર જે દર તારા ઘેર બુવાજી આવું પણ એ વિહત એ મેરડી અને તારો મૂળ ચાર દીવા પછી પેલા પછી જેટલા થયા મારો રોમ જોડો દેખાવે બુવાજી તારા મંદિરમાંથી કોઈ આવ્યા. પણ હું ચહેર દોડતી છું અર્ધી પથારી તો આરકે સ્ટુડિયો વાળા ફેરવી ઓનલાઈન મેલ દીધું ને દર રવિવારે ચાર ડબ્બા જી જુઓ. બે ડબ્બા હોજે બે ડબ્બા હવારે અલા યુટ્યુબ માં મેલ દીધું જે કર્યું હોય ભાઈ સારું. કોકનું એ કદાચ દુઃખ ભાગશે તો એની આશી મળશે. હલો બુવાજી હું નારાયણ મેહર ને માતા એવું બોલું કે પેલા હું બોલી કે કોતો ભાઈ મારા કોતો ભાઈબંધ મારા, દુનિયામાં ત્રીજો કોઈ દુશ્મન નહીં, પણ 100 ઘરોના કુટુંબમાં હું નારાયણ મેહર ને માતા ઓટો મારી લાવી આપણો 100 ઘર ગણો અને ઓમ એક જ ગણો. તારી પથારી વખત કોઈના બાપની તાકાત નહીં, તારે હમું વશ ઊંચી કરીને જોવો ભાઈ કે આજે પાવર જવા દીધો નથી, પણ મોલ્યા ગુણ માધીજી જોણું બીજું જાદુ કેવું નથી કરતું, પણ જશનો મારા ચહેરના ગળામાં કાયમથી પહેરાણેલા આરણ મારો શિવજી ભીખા ભુવાની ચહેરના જશના જ પહેરાવો. સંજય વહેતી જઈ અને એની ચહેરને ભલામણ કરું
ઘના તો હું પડ્યું છું મારો રોમ જોવાનો, પણ એની ચહેર મને ચહેર ના આવકાર આલતી હોય તો એને વાત કરું એ ચહેર એમ કે હા કે એક જ મિનિટમાં મારી તાકાત છે કે મારી ભૂખ ભાગી જાય, કેટલી એક જ મિનિટ. એટલે મેં પૂછ્યું કે કેટલા જઈ તો ભૂખ ભાગ, કે મહારાષ્ટ્રમાં જતી રહું મુંબઈના બજારમાં બોરીવલી ઓટો મારીને પાછી આવું તો ભૂખ ભાગી જાય. આઠ કરોડ નો હિસાબ ના કરાવતો મહેર ને માતા ના કહેવાય. આઠ કરોડ આવી દે કોઈ ભૂખ ખરી? તો દુનિયાના પાતાળમાં હશે ને જો કદાચ દેવનો મનાય, દેવની મરજી આપણા હોમી થોડી આગે પાછી થયું હોય તો જ આપણો ભુવન વખવાવો, ન તો કોઈની તાકાત નથી. પણ હું ભીખાની ચહેર એવું કહું કે વચન જો કદાચ ફેલ જાય તો મને માતા નહીં કહેવાની, તો હું ચહેર ના કહેવા છું. પ્રભુ એક આદત ખરાબ હોય ભીખાભાઈ બુવાજી, એ સારું લાગે ખોટું લાગે કાલ આય એવું કઈ ગાટા ત્રણ મહિના જતા રહીને બબે વરાય જતો રહે, પણ જો તારી ચહેર મન બોલાવશે તો વેટિંગ નહીં રહે. તો રાતના 12 વાગે સેલ મારેલો, નકે સવારના 8 ઉઠેલા હોય તો રાતના 12 જ્યા નહીં એવાય દાખલા હે. સંજય આ ભાઈ જે દળ માઇક પકડ્યું દળ એમ કહેતી હતી જગત કે પટેલ નો છોકરો કહે બરાબર હે મજરા બોલી જ નહીં ગયું તારે બારી એ દળ અને જગત એવું કહેતી હતી, હું ભૂલી તો નહીં જ પડે ક્યાં હું ગા, પણ હું ચહેર એમ કહું કે ના ઘરની દુબળી વેળામાં જો કદાચ દેવના કોકના આશીર્વાદ મળ્યા છે અને એની જીવનથી સરસ્વતી નહીં હટે હું નાયણ મેવાની વાત. એટલે અલ્કેશના જોડી ફરે ને અલ્કેશે આ શીખવાડ્યું રોજી રોટી મળી એવું જગત કે હું નાયણ મેવાની માતા કહું, અને જસ તને મળશે જસ તારા ભાગલા લખાયું ભીખાની માતા. તારા તો વેટિંગ સર સદાય રહે સંજય તારે રહે ભાઈ મેરસે, પણ દુબળી વેળામાં જો કદાચ રોમનો હંગાત ના કરાવો તો મારું નાયણ મેવાની માતાનું ધણો ન કહું. વિજયભાઈ બુવાજી હું ચહેરે બોલી શૈલેષ પટેલ ના તો મજૂરી કરવા આવો, અને તમે હોય મજૂરી કરો એટલે હું તમારી મજૂરી કરવા ના દઉં તો મારું નામ ચહેર નહીં. તો કદાચ મોડા મજૂરી કરે કેટલા પૈસા કમાય, કદાચ આખી રાત મજૂર કરે 1,00,000 રૂપિયા તો ના જ કમાય. અને ભીખા ભુવા ને જેના જે સેવકો ભીખા ભુવા ને ઓળખ, ભીખા ભુવા એમ કીધું કે હોય તડકાથી અટવાનું નહીં, તે નહીં અટ્યા, અને જે નહીં અટ્યા એના માટે છત્રી લઈને ઉભી દીધું. તો અમને મજૂરી હોય કરી અને હું મજૂરી બીજે કરી આવી, એટલે 4 રિપોર્ટ મેં આપી દીધા. હું આ ભેગું કરી હિસાબ કર્યું છે એટલે આ જાત્રામાં વપરો ને એનાથી 4 ગણા થઈ, નો ઇન્વેસ્ટમેન્ટ ઓનલી ફોર નફો, ઇન્વેસ્ટમેન્ટ કોઈ નહીં નફો એટલો થાય. એટલે હું નાણ મેહર ને માતા એવું કહું કે કદાચ ચરાડાના ચૌધરીથી મોડી રબારીથી મોડીને જે મારું ચહેરનું પરિવાર હોય, મારો પરિવાર 18 વેણનો 1 વેણનો નહીં,